રાંદેર પીપરડી વાળા શેરીમાં રિક્ષામાં બેસવા બાબતે ઝઘડો કરી નશાના વેપારીએ શ્રમજીવીને મુક્કા મારી પતાવી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે। મન્ના રહેમાન માલિક ત્રણ ભાઈઓ એક બહેન અને વિધવા માતાનો આર્થિક સહારો હતો। નાગપર મુક્કા મારતા હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો। ફરહાન માલિકે જણાવ્યું હતું કે રહેમાન પરિવારમાં મોટો દીકરો હતો, જૂના કાપડનો ઠેલો લગાડી રોજગારી મેળવતો હતો। ત્રણ ભાઈઓ એક બહેનને વિધવા માતાની ભરણ પોષણની જવાબદારી રહેમાન પર હતી। ઘટના મંગળવારની રાત્રે બની હતી। મુક્કા માર્યા બાદ લોહીલુહાણ થઈ જતા રહેમાને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો। વધુમાં જણાવ્યું હતું કે હુમલાખોર સરમાન ઉર્ફે ગરિયાળી એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે, આખો દિવસ નશામાં જ હોય છે। રાત્રે રહેમાનની ઓટો રિક્ષામાં બેઠો હતો, એ બાબતે સલમાને ઝઘડો કરી ગાળો આપતા રહેમાને ગાળો ન આપતા કહ્યું હતું, જેમાં ઉશ્કેરાયેલા સલમાન અને ભાઈ સહિતના દીકરાઓએ રહેમાનને મુક્કા મારી પતાવી દીધો હતો। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો। હાલ રાંદેર પોલીસે તપાસ કરી રહી છે। જી, ગઈકાલે રાંદેરમાં પીપળીવાળા સ્કૂલની પાછળના ભાગે રહેણાંક વિસ્તારમાં ફરિયાદીના મિત્ર પસાર થતા હતા ત્યારે આરોપીએ તું અહીંનો દાદા કેમ થઈ ગયો છે તે બાબતે રજક થતા, હાથાપાઈ થતા, સામસામે મારામારી થતા આરોપીએ મરણ જનારને નાક પર મારતા ગંભીર ઈજા થતા તેને સારવાર દરમિયાન પહોંચતા પહોંચતા તેનું મરણ થયેલ છે। શરીર ઉપર અન્ય કોઈ ઈજા કે અન્ય વેપન વપરાયેલ નથી। જી, મરણ જનાર પોતે છૂટક મજૂરી કરતો હતો, આરોપી પણ છૂટક મજૂરી જ કરતા હતા અને આરોપી અને એના વર્તુળવાળા રિક્ષા ચલાવે છે, એટલે ખૂબ જ સ્લમ વિસ્તારમાંથી આવે છે અને ખૂબ જ નાની બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને માત્ર મારામારી થયેલ અને ત્યારબાદ તેના વાઇટલ પાર્ટ પર વાગતા મરણ જનારનું મૃત્યુ થયેલ છે।